કથાઓ લોકકથા શનિવાર અને રવિવાર રાત્રે 9:30 વાગે અને પુનઃ પ્રસારણ સાંજે 7:30 વાગે સંતૂર પતિ પત્ની અને વાવાઝોડું પ્રસ્તુત કરતા છે आजकल तेरे मेरे प्यार की चर्चे हर जुबान पर सबको मालूम है और सबको खबर हो गई। हम तैयार थे कौने मळवा जई रह्या छु स्वामी कामिनी कामनी मीटिंग छे ने एमा गई रहेलो छु मैं बेवकूफ समझी छे मने तमे समझवानी का जरूर छे हवे क्याय जवानी जरूर नथी ચૂપચાપ ઘરમાં બેસી રે તઈ તો ટાંટિયા ભાગી નાખે છે લોકો મારી રાહ જોતા હે ડાર્લિંગ નથી જોતા કોઈ તારી રાહ નથી જોતું મેં ફોન કરીને કહી દીધું છે કે પિના એક પેશન કમિટી માંથી રાજીનામું આપી દીધું છે પેશન શો ના નામે સુંદર સુંદર છોકરીઓ સાથે રાસલીલા રમવાની બહુ મજા આવતી હતી નહીં તને કેવી રીતે ખબર પડી એટલે હું રાજીનામું મૂકી દઉં વિદ્યા તો લોકોને કેટલી તકલીફ પડે લોકો મારા વિશે શું વિચારે કોઈને ખોટું નથી લાગ્યું હા તને ખોટું લાગ્યું છે પણ મને સાચું લાગ્યું છે પણ તું મારી હવે કોઈ દલીલ નહીં ચૂપચાપ ઘરમાં બેસી રહે વિદ્યા મારી તું હા એટલે તું આમ અચાનક એમ વીજળીની જેમ કડકવા કેમ લાગી હવે આજથી નવરાત્રી ના દાંડિયા અને ફેશન શો નું આયોજન બંધ સત્યનારાયણ અને રામાયણ ની કથાઓ કરવાનું ચાલુ પણ સત્યનારાયણ અને રામાયણ ની કથાઓમાં મને શું મજા આવે એટલે સોસાયટી વાળા ને મજા નહીં આવે એમ મને બહુ મજા આવશે બોલો સત્યનારાયણ ભગવાન કી જય એક્સક્યુઝ મી મારે ફેશન શો માટે એપ્લિકેશન કરવાની હતી ને એટલે વિનય પાસે એપ્લિકેશન કરવાની કોઈ જરૂર નથી વિનય ફેશન કમિટી માંથી રાજીનામું આપી દીધું છે શું થેન્ક યુ તમને ખોટું ના લાગે તો એક વાત કહું તમારો અવાર છે ને એક નંબર નો લબાણ માણસ છે સારું થયું કે તમે રાજીનામું અપાવી દીધું નહીતર મારે ફેશન શો માં ભાગ લેતા પહેલા જાણે શેમાં શેમાં ભાગ લેવો પડે મને પરાગે સમયસર ચેતવી પરાગે મને કહ્યું કે તું કેમ ઉછળી ઉછળી ને ફેશન શો માટે ભાગ લેતો હતો આથી બધા જ આયોજન કેમ કેમ મારી બહેરીને મારી વિરુદ્ધ ભડકાવે છે અને પોતે કૃષ્ણ કનૈયો બનીને ફરે છે સમજી લેજે એક વાત કે મારા ઘરમાં જો હોળી પ્રગટાવીશ તો એની આગની થોડી ઘણી ગરમી તો તને લાગશે જ થોડી ઘણી ગરમી ની નાલાયક મેં આખો બરીને ખાક થઈ ગયો છું કામિની અને નીલમ હાથે ના સપના મારા બરીને ખાક થઈ ગયા હવે તને શાંતિ છે ચાલ હવે કાન પકડ અને મને કે આજ પછી તું કોઈ દિવસ મારા ઘરમાં વાવાઝોડું નહીં મોકલે અને હું તારા ઘરમાં હોળી નહીં પ્રગટાવું કાન બી પકરા ને બંને હાટ બી જોઈ રહ્યા મારા બાપ મારા દાદા મારા પરદાદા મને માફ કરી દે હવે પછી આવું નહીં કરતો અને કેવાય પરાગ પરીખ નું વાવાઝોડું